વાવાઝોડાને લઈને દીવધરમાં એસટીઆરએફની બે ટીમો તૈનાત. બે દિવસ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે બિપરજોય વાવાઝોડું કચ્છના જખો બંદર આસપાસ બપોર બાદ ત્રાટકવાની સંભાવનાના પગલે હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ હતી કે સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર કચ્છના દરિયા કિનારે થવાની છે, જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ અસર થનાર છે, જેને લઈને રાજ્ય સહિત સ્થાનિક વહીવટીતંત્ર પણ આ સ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ બન્યું. બનાસકાંઠા જિલ્લામાં પણ જિલ્લાના કલેક્ટર દ્વારા વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે સંપર્કમાં છે અને તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. ત્યારે દિયોદર નાયબ કલેક્ટર વી એન સરવૈયા અને મામલતદાર એન બી દેસાઈ એસટીઆરએફની ટીમ દ્વારા જે સાધન સામગ્રી લાવવામાં આવી છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં દિયોદર ખાતે એસટીઆરએફની બે ટીમો ખડે પગે સેવા માટે તૈનાત કરવામાં આવી છે. દિયોદર અત્રેના તાલુકામાં બિપરજોય વાવાઝોડાને લઈને તમામ વિભાગો સાથે બેઠક કરી લેવામાં આવી છે. તમામ વિભાગો એલર્ટ અને એક્ટિવ છે અને તમામની તૈયારીનો સમીક્ષા કરવામાં આવી છે માનનીય પ્રાંત સાહેબ દ્વારા. વધુમાં અત્રે દિયોદર તાલુકામાં હાલે એસડીઆરએફની બે કંપનીઓ મોજૂદ છે, જેમાં એક રિઝર્વ છે અને એક કંપની અત્રે મોજૂદ છે. એમની આ કંપની દ્વારા જે એસડીઆરએફની જે તૈયારીઓ છે તેનો પણ આજે માનનીય પ્રાંત સાહેબ દ્વારા એમની જે સંસાધનો અને એમની તૈયારીનો પણ રિવ્યૂ કરવામાં આવ્યો છે. 16 અને 17 તારીખ ભારે વરસાદની આગાહી છે, એના માટે કોઈ જાહેર રજાઓ આપવામાં આવી કોઈ તંત્ર દ્વારા એવું ખરું છે? હાલે તો જે 16 અને 17 તારીખે છે એમાં જે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા રજાઓ અંગે નિર્ણય લેવામાં આવશે. વધુમાં જે આ 16 અને 17 તારીખ એ બનાસકાંઠા જિલ્લામાં, સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે, એમાં લોકોને બિનજરૂરી પ્રવાસ ટાળવા માટે અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા માટે તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવે છે. વધુમાં જ્યારે પણ ભારે વરસાદ અથવા વાવાઝોડાની પરિસ્થિતિ ઉદ્ભવે ત્યારે તંત્રનો પૂરેપૂરો સહયોગ કરવા અને તમામ જે સૂચનાઓ આવે છે એનું પાલન કરવા માટે તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે. વાવાઝોડાના અનુસંધાનમાં ગુજરાત સરકાર દ્વારા એસડીઆર ગ્રુપ 3 મંડાણાની બે ટીમોને મહેરબાન શ્રી કલેક્ટર સાહેબના અંડરમાં બનાસકાંઠામાં જે 16/6/2023ના અનુસંધાનમાં જે બિફોર વાવાઝોડું આવવાનું હોય એના સંદર્ભમાં બે ટીમ દિયોદર ખાતે અહીંયા સ્ટાન્ડો પોઝિશનમાં મૂકેલ છે. કામગીરી સારું, અમારા પૂરી તમામ સામાન સાગતી સાથે અમારા અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અમારા પીઆઈ સાહેબ શ્રી ટી યુ પરમાર સાહેબના અહીંયા માર્ગદર્શન હેઠળ અમારી ટીમો અત્યારે સ્ટાન્ટુ પોઝિશનમાં દિયોદર ખાતે મહેરબાન શ્રી ડેપ્યુટી કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને અમે અહીંયા અત્યારે રોકાયેલા છીએ અને અમે પૂરી તૈયારીમાં વાવાઝોડાનું કામગીરી માટે ગમે ત્યારે અમારું મુમેન્ટ થશે અમે 10 મિનિટમાં મુમેન્ટ કરીશું તેવી અમે આજે અમારા તમામ ગુજરાત સરકાર દ્વારા અને તમામ અધિકારીઓ દ્વારા જે પણ સૂચનાઓ મુજબ અમે કામ કરવા માટે અમારી બંને ટીમો અત્યારે તૈયાર છે.